નમસ્કાર શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઈટમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ ના ગણ ગણિતનું પ્રથમ ચેપ્ટર વિશે અભ્યાસ કરશું અને તેની માહિતી મેળવશું તો આવો નિહાળીએ ગણિતનું પ્રથમ ચેપ્ટર ગણ પરિચય નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર સેમેસ્ટર એકમાં ગણિત વિષયમાં પ્રથમ ચેપ્ટર ગણ પરિચય એટલે કે ગણ ક્રિયાઓ વિશે માહિતી મેળવશું ગણ પરિચય ધોરણ આઠમાં આપણે એનો પરિચય મેળવ્યો છે સામાન્ય જ્ઞાન મેળવ્યું છે એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે તો ગણની સૌ પ્રથમ આપણને જાણ કરી અથવા એની વિશે વાત કરી જ્યોર્જ કેન્ટર નામના ગણિત શાસ્ત્રીએ જ્યોર્જ કેન્ટરે એને કીધું ગણ વિશે કે ભાઈ સુનિશ્ચિત વસ્તુના સમુદાયને ગણ કહેવામાં આવે છે નિશ્ચિત સમુદાય એટલે નક્કી કરેલી વાત એમાં અલગ અલગ ન હોઈ શકે તો એને વ્યાખ્યા આપી નથી શકાતી પણ એને એક બંધા બંધિયાર વાત ચોક્કસ થયો કે સુનિશ્ચિત સમુદાય કોઈ પણ હોય તો એને આપણે ગણ કહીએ છીએ અને એને આપણે છગડી કૌંસમાં એના સભ્યોને બતાવીએ છીએ પછી એના જુદા જુદા નામ આપીએ છીએ કે આ આલ્ફા બેટિકલ નામ એ ડી અથવા આલ્ફા બીટા ગામા આવું નામ પણ આપી શકીએ છીએ અંગ્રેજી મૂળાક્ષરથી નામ આપી શકીએ છીએ તેમાં રહેલા સભ્યો છે એના ઘટકો છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ એકનો એક સભ્ય છે એ ફરી વખત આવવો ન જોઈએ અને તેનું રિપીટેશન થવું જોઈએ અંદર રહેલા સભ્યોને ઘટકને અલગ પાડવા માટેની એક સિસ્ટમ પણ એમાં છે એટલે કે એને એ ફરી વખત સભ્ય ન આવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ એક લીલા કલરની અંદર બતાવેલો વારંવાર એ ફરી વખત આવેલો છે તો એ આવવો જોઈએ નહીં એટલે કે એકને એક સભ્ય એ સગડિયા કાઉન્સમાં પાછો આવે નહીં આ એની એક સરસ છે અને એને અલગ કરવા માટે તેમાં અલ્પવિરામ કે ડોટ મૂકવામાં આવે છે તો આવી નિશાનીનો ઉપયોગ કરવાનો નહીતર ધારો કે ચારસો બે લખેલા હોય તો વચ્ચે ડોટનો મૂકેલો હોય તો ચાર જીરો બે અથવા ચારસો બે એમ બે વંચાય તો આપણે એને આ રીતે અહીંયા લખવું છે એ બી સી તો એ ડોટ બી ડોટ સી અલ્પવિરામ 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 આવી રીતે અલગ રીતે દર્શાવવામાં આવે છે ત્યારબાદ જે સભ્ય ઘટક હોય અથવા જે જે સભ્ય ઘટક ગણમાં આવેલો હોય તેને આપણે બિલોંગ્સ ટુ કહીએ છીએ જેની નિશાની ઈ જેવી હોય છે અને જો ઘટક ન આવેલો હોય તેવાને માટે આપણે નોટ બિલોંગ્સ ટુ એવું અંગ્રેજી વર્ડ્સ બોલતા હોઈએ છીએ જેને આપણે ઈ ઉપર આડો લીટો એટલે નોટ બિલોંગ્સ ટુ અહીંયા આપણે બે જગ્યાએ જોઈ શકીએ છીએ એનાથી દર્શાવવામાં આવે છે હવે સંખ્યા ગણ ચાર છે આપણી પાસે એમાં પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે એન તેમાં બધી ધન ધનસંખ્યા આવેલી હોય એક બે ત્રણ ચારથી અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય તેને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહીએ છીએ ત્યારબાદ બીજો ગણ આવે છે જેઠ જે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે ધન ઋણ અને શૂન્ય આ ત્રણ વાતો એમાં આવેલી હોય એ ત્રણેય એટલે કે આ એન ગણ છે એ એના કરતાં જેડ ગણ છે એ મોટો છે એટલે એન ગણ જેડ કરતાં નાનો છે એટલે એન છે એ જેડનો ઉપગણ કહેવાય આપણે આગળ ઉપગણની વ્યાખ્યા જોઈશું ત્યારે આ ઉલ્લેખ કરશું પણ એન ગણ છે એ જેડ ગણ કરતાં નાનો છે અને જેડ છે એ એન કરતાં મોટો છે કારણ કે એનના બધા સભ્યો પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યો આ ગણમાં આવેલા છે ઉપરાંત ઝીરો આવેલો છે અને ઋણ પણ આવેલા છે તે ઉપરાંત ત્રીજો અને ચોથો જે સમય સંખ્યા ગણ છે એમાં જે એના વર્ગમૂળ નીકળી શકતા હોય તેવી સંખ્યા હોય પી અપોન ક્યુ જ્યાં પી ઈ જેડનો ઘટક હોય અને ક્યુ એનનો ઘટક હોય એટલે કે અહીંયા આપણે ઘાત જેનો છેદ અને અંશની વાત કરીએ છીએ કે અંશ છે એ પ્રાકૃતિક સંખ્યા હોય અને અંશ છે એ પૂર્ણાંક સંખ્યાનો સભ્ય હોય અને એનું વર્ગમૂળ નીકળી શકતા હોય તેવી સંખ્યાઓ એટલે આમાં એન પણ આવી જાય અને જેટ પણ આવી જાય એટલે ક્યુ ગણ છે એ આ બંને ગણ કરતાં મોટો બેયને સમાવે છે એટલે બે નાના ગણ છે એના ઉપગણ થાય કારણ કે એના તમામ સભ્યોમાં આવેલા હોય ત્યાર ઉપરાંત આર એટલે વાસ્તવિક સંખ્યાનું ગણ જેમાં એન ક્યુ આર બધી સંખ્યાઓ આવી જાય એટલે કે પૂર્ણાંક અપૂર્ણાંક શૂન્ય અને સમય સંખ્યાઓ અને સમય ન હોય જેનું વર્ગમૂળ ન નીકળતું હોય તેવી સંખ્યાઓ પણ આરમાં આવે પાંચમો ગણ પણ હોય છે જે ગણને આય કહીએ છીએ જે આપણા અભ્યાસક્રમમાં નથી જેને ઇમેજિનેશન ગણ કહીએ છીએ ઇમેજ એટલે કલ્પના કરો કાલ્પનિક સંખ્યાનું ગણ જેને કહીએ છીએ એમાં આવી શકે છે એ આગળ જતા તમે એમએસસી બીએસસી જોશો તો ત્યાં અભ્યાસ કરવામાં એ આવશે પછી પહેલી વહેલી વ્યાખ્યાઓ જોઈશું આપણે ખાલી ગણ તો ખાલી ગણ એટલે જે ગણમાં કંઈ ન હોય ખાલી બિલકુલ ખાલી રિક્ત એને બીજું નામ કહેવામાં આવે છે ગણ ખાલી જગ્યામાં પૂછી ગઈ ગણનું બીજું નામ શું પર્યાય નામ શું તો એને આપણે ખાલી ગણ કહીએ છીએ કે જે ગણમાં એક પણ સભ્ય ન આવેલો હોય તેવા ગણને ખાલી ગણ કહીએ છીએ અને બીજું નામ છે રિક્ત ગણ એને ફાઈ દ્વારા અથવા ખાલી ઝગડી કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે થારો કે એમની અંદર કોઈ એક સભ્ય ઝીરો લખીએ તો ઝીરો એ ખાલી કે શૂન્ય નથી સભ્યોની સંખ્યા એક થઈ ગઈ ઝીરો પણ એક સભ્ય છે તો આપણે એ ભૂલથી ખાલી જગ્યામાં પૂછી નાખીએ સગડી કૌંસમાં ઝીરો હોય અને આપણે પૂછે તો આપણે ભૂલ ન કરી દઈએ છીએ એ ધ્યાન રાખવાનું ત્યારબાદ આવે એકાકી ગણ જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય આવેલો હોય તેવા ગણને આપણે એકાકી ગણ કહીએ છીએ ખાલી ગણ ની અંદર એક પણ સભ્ય આવેલ ન હોય તેવા ગણને ખાલી ગણ કીધો રેતા ગણ પણ કહીએ એનાથી પણ દર્શાવાય અને શૂન્ય ગણ હોય આ નીચેના ગણ ખાલી છે કે એકાકી ગણ એની આપણે અહીંયા દાખલાઓ અથવા તો ઉદાહરણો જોઈએ કે એક્સ કે જ્યાં એક્સ આ રીતે વંચાય એ ઇઝ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ જ્યાં એક્સ બિલોંગ ટુ ઝેડ એટલે કે ઝેડના સભ્યો છે અને એક્સ વધતા એક બરાબર ઝીરો હવે એક્સ છે એ ક્યાંનો સભ્ય છે તો કે ઝેડ ગણનો સભ્ય છે ઝેડમાં કઈ કઈ સંખ્યા આવે તો કે શૂન્ય સંખ્યા આવે ધન આવે ને ઋણ આવે તો શૂન્ય મૂકીએ શૂન્ય વધતા એક એટલે ઝીરો નથી થતો એક મૂકો તો એ નથી ઝીરો થતો માઇનસ વન એક મૂકો તો માઇનસ વન એક એટલે ઝીરો ઝીરો થાય છે એટલે આ એકાકી ગણ છે એમાં આપણે કહી શકીએ તો અહીંયા એ બરાબર મળે છે અને એ એકાકી ગણ છે તો આપણે આ રીતે બીજું ઉદાહરણ લઈએ કે જ્યાં એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ વર્ગ બરાબર આપણે એક લઈએ તો એક છે એ મૂકીએ તો એકનો વર્ગ એકને એક ઓછા એક એટલે ઝીરો થાય એટલે એક અથવા ઓછા એક એ સભ્ય આપણે એમાંથી લઈ શકીએ છીએ એટલે ત્યાં પણ એક જ સભ્ય મળે છે એટલે આપણે બી પણ કેવો ગણ થશે એકાકી ગણ છે અહીંયા એવું કીધું તેર અને સત્તર વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓનું ગણ તો તેર અને સત્તર વચ્ચે અવિભાજ્ય સંખ્યા કે આવતી નથી બધી તેર ને ચૌદ વચ્ચે સત્તર વચ્ચે કોણ કોણ આવે ચૌદ પંદર ને સોળ ચૌદ પણ બેકી સંખ્યા છે સોળ પણ બેકી સંખ્યા છે પંદરના ભાગ પડે છે પાંચ તેરી પંદર એટલે વિભાજ્ય છે તો વિભાજ્ય એક પણ નથી એટલે એને એક પણ સભ્ય આવેલ નથી આપણે સામાન્ય એમ પૂછે કે બે અને પાંચ વચ્ચેની બેકી સંખ્યાનો ગણ તો કોણ આવશે બે અને પાંચ બે અને પાંચ વચ્ચે ચાર આવશે તો એક મળે ત્રણ એ એકી સંખ્યા છે તો બેકી સંખ્યાનું ગણ એ એકાકી ગણ થશે તો આ રીતે ઉદાહરણો છે આપણે જોઈ શકીએ શાંત ગણ શાંત ગણની વ્યાખ્યા જોઈએ તો કે જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને અથવા ધનપૂર્ણાંક વડે દર્શાવી શકાય તેવા ગણને આપણે શાંત ગણ કહીએ છીએ અનંત ગણ એટલે શું જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત ઘનપૂર્ણાંક વડે દર્શાવી ન શકાતી હોય તેને આપણે અનંત ગણ કહીએ છીએ અથવા જે ગણ શાંત ન હોય એને અનંત ગણ કહેવામાં આવે છે અને હવે જોઈએ ઉપગણની વ્યાખ્યા ઉપગણ છે એ ગણ એનો પ્રત્યક્ષ સભ્ય ગણ બીમાં આવેલો હોય આપણે કીધું હતું ને પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન એની અંદર કોણ આવેલું છે તો ધન સંખ્યાઓ જેડ પૂર્ણાંક સંખ્યાનો ગણ જેડ જેડની અંદર કોણ આવેલું છે તો આપણે ખબર છે કે જેડની અંદર માઇનસ પણ છે ઝીરો પણ છે શૂન્ય સંખ્યા પણ છે અને ધનસંખ્યા પણ છે તો આવી સંખ્યાઓ ત્યાં આવેલી હોય તો આપણે એને એવું કહી શકીએ કે એ એના બધા સભ્યો જે ઝેડમાં આવેલી એને એનો ઉપગણ થાય વ્યાખ્યા હું દે એના તમામ સભ્યો જો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય એટલે કે એને જેડનો ઉપગણ કહેવામાં આવે છે જે ગણ જેનો ઉપગણ હોય તેના સભ્યો બધા બીજા ગણમાં આવેલા હોવા જોઈએ એક પણ સભ્યો એમાં ન આવ્યો હોય તો હાલે નહીં તો આ રીતે એને એ સબસેટ ઓફ બી એટલે કે સી જેવો સંકેત દર્શાવવામાં આવે છે અને આપણે એને સી વડે અહીંયા દર્શાવ્યું છે તો એ પછી ખાલી ગણ જે છે એને આપણે ખાલી ગણનો દરેક ગણ છે એનો ઉપગણ હોય કારણ કે ખાલી ગણમાં કંઈ પણ છે નહીં તો કોઈ પણ ગણની અંદર ખાલી ગણ તો હોય જ પોતે પોતે હોય અને ખાલી ગણ હોય તો એ એનો ઉપગણ હોય તેને સંકેતમાં આપણે આ રીતે દર્શાવતી હોય પ્રત્યેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ ત્યાં સુધી આપણે પ્રથમ ભાગમાં જોઈએ આવતા ભાગમાં ફરી વખત આપણે મળશું અને બીજો પાર્ટ જોશું જેમાં અલગ અલગ મૂલ્યોવાળી વાતો આપણે રજૂ કરશું